હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ ભણીશું. એમાં યુનિટ 1 એની એક્ટિવિટી 10 એ ભણીશું. એમાં આપ્યું છે કે બે વસ્તુ આપી છે, એક યસ્ટરડે અને એક ટુમોરો. હવે યસ્ટરડે એટલે શું પહેલાં એ સમજવાનું. યસ્ટરડે એટલે ગઈકાલ અને ટુમોરો એટલે કે આવતીકાલ, એના વિશેની ચર્ચા કરી છે. હવે એમાં ઉપર આપ્યું છે કે એમાં ઉપર છે કે બે વસ્તુઓ અલગ પાડવાની છે, એક યસ્ટરડેનું છે અને આવતીકાલ ટુમોરોનું છે, બંને અલગ પાડવાના છે. હવે પહેલી વસ્તુ, યસ્ટરડેમાં શું આવે અને ટુમોરોમાં શું આવે એ પહેલાં સમજવાનું છે. કે યસ્ટરડેમાં ભૂતકાળના રૂપ આવશે, ભૂતકાળનો રૂપ એ પહેલાં શોધવાનું. આખા વાક્યમાં ભૂતકાળનું રૂપ ક્યાં છે? ભૂતકાળનો રૂપ મતલબ ઈડી લગાવેલું હોય, ક્યાં તો એનું ભૂતકાળનું કોઈ રૂપ બનાવેલું હોય. ઈડી મેઇન જોવાનું, ઈડી ક્યાં તો પછી અમુકમાં ઈડી ના લાગે એનું વાક્ય બદલાઈ જાય, એનો જે શબ્દ હોય એ બદલાઈ જાય એ જોવાનું. અને ટુમોરોમાં વિલ જોવાનું, વિલ એટલે કરીશ એના વિશેની. અને ઈડીવાળું ભૂતકાળનું રૂપ આવે તો કર્યું હતું, કરી નાખ્યું, ગઈકાલનું વાત આવી ગઈ. એ જ રીતે આ બંને આખો પેરેગ્રાફ છે એની અંદરથી બંને છૂટા પાડવાના છે વાક્યો. એ જ રીતે પહેલું છે, ઓન સન્ડે મતલબ સન્ડેના દિવસે. આઈ વિલ વેક અપ એટ 8 AM મતલબ હું 8 વાગે ઉઠીશ. પછી મતલબ વાક્યમાં આવશે આઈ વિલ આવ્યું તો ટુમોરોમાં. એ જ રીતે આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ, હું મારો નાસ્તો તૈયાર કરીશ, એ શેમાં આવે? ટુમોરોમાં. એ જ રીતે આઈ વોક અપ 6 AM હું 6 વાગે ઉઠ્યો હતો. વેકઅપનું વોકઅપ થઈ ગયું, મતલબ 6 વાગે ઉઠ્યો હતો, વોકઅપ. તો એ શેમાં આવશે? યસ્ટરડેમાં. એ જ રીતે આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહિલ એટ 10 AM હું મારા બેસ્ટ ફ્રેન્ડનો, મારા ખાસ પ્રિય મિત્ર હતો એના આજે મળીશ, વિલવાળું મળીશ. ક્યારે? એ સોહિલ છે અને એ 10 વાગે હું એને સવારે મળવાનો છું. તો આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ, એ શેમાં આવશે? ટુમોરોમાં. એ જ રીતે આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM મેં મારું ઘર લેફ્ટ મતલબ ભૂતકાળનું રૂપ થઈ ગયું. તો મેં મારું ઘર 9 વાગે છોડી દીધું, મતલબ 9 વાગે હું ઘરેથી બહાર નીકળ્યો. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ, હું પોસ્ટ ઓફિસે ગયો. તો વેન્ટ એ પણ ભૂતકાળનું રૂપ છે, ગોનું વેન્ટ થાય તો એ પણ યસ્ટરડેમાં આવશે. આઈ પોસ્ટ ધ ઇન્વેલોપ એટલે કે મેં મારો જોડે જે પોસ્ટ કરવાના કાગળ હતા, જે પરબીડિયા, એ પોસ્ટ કર્યા, એ પોસ્ટ કરીને આવ્યો. એમ કે પોસ્ટડ, તો પોસ્ટડ મતલબ ભૂતકાળ છે, કર્યા, કરી નાખે. એમ કે આઈ રિટર્ન હોમ, પછી હું ઘરે પણ આવી ગયો, એ પણ રિટર્ન, એ પણ શેમાં આવશે? યસ્ટરડેમાં. વી વિલ પ્લે ચેસ, અમે બંને શું કર્યું? ચેસ રમે. તો વિલ ચેસ રમીશું, વિલ આવ્યું, ચેસ રમીશું, વિલ. આઈ વિલ ટેક લંચ એટ સોહિલ્સ હોમ, હું બપોરનું ભોજન સોહિલના ઘરે લઈશ, વિલ આપ્યું છે મતલબ લઈશ. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ધ ડ્રેસ, મેં મારો ટુક, ટેકનું ભૂતકાળ, ટુક મતલબ કરી નાખ્યું છે, ગઈકાલ આગળના દિવસનું, મતલબ આગળના દિવસની વાત છે કે મેં મારું જે બ્રેકફાસ્ટ છે એ કરી દીધો અને મારો કપડાં ચેન્જ કરી લીધા, કેમ એને બહાર જવાનું છે. આઈ રીચડ ધ સ્કૂલ બાય બસ, રીચડ હું બસમાં બેસી સ્કૂલની બસમાં, રીચડ ધ સ્કૂલ બાય બસ, હું સ્કૂલમાં ગયો બસમાં બેસીને, બાય બસ બસમાં બેસી, રીચડ મતલબ એ શેમાં આવશે? યસ્ટરડેમાં. આઈ કેમ બેક હોમ એટ 5:30, હું 5:30 ઘરે આવ્યો, કમનું કેમ થઈ ગયું, તો એ શેમાં આવશે? ભૂતકાળમાં.
એ જ રીતે આઈ વિલ ગો ફોર અ મૂવી. પછી અમે મૂવી જોવા જઈશું, અમે મૂવી જોવા જઈશું. વિલ આવી ગયું પાછું વિલ, તો અમે મૂવી જોવા જઈશું મતલબ આવતીકાલની વાત કરી છે, તો એ સેમ આવશે ટુમોરોમાં. એ જ રીતે આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. હવે હું 7 વાગે ઘરે આવીશ, આ બીજા દિવસની વાત કરી છે ટુમોરોની, 7 વાગે ઘરે આવીશ તો ટુમોરોમાં આવે. ધેન આઈ વોચડ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ વિથ માય ફ્રેન્ડ્સ. તો મેં વોચડ ટીવી, વોચડ આવી ગયું, ટીવી જોઈ હતી અને વિડીયો ગેમ રમી હતી મારા ફ્રેન્ડ સાથે. મારા ફ્રેન્ડ સાથે મેં ટીવી જોઈ અને વિડીયો ગેમ રમી, એ યસ્ટરડેમાં આવશે. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર, રાત્રે મેં ટુક ટેકનું ટુક થઈ ગયું, ડિનર એટલે રાતનું ભોજન લઈ લીધું વિથ માય ફેમિલી, મારા ફેમિલી સાથે, મારા પરિવાર સાથે મેં રાતનું ભોજન લઈ લીધું. આફ્ટર ડિનર, આફ્ટર ડિનર, ડિનર મતલબ રાતનું ભોજન લીધા પછી, આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. ફરી હું વિલ, પાછું વિલ આવ્યું તો વિલ સેમાં આવશે ટુમોરોમાં. તો આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ, હું થોડી વાર માટે થોડું કંઈક વાંચીશ. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. હું ફરી બેડમાં ગયો ક્યારે, 10 વાગે. આ સેમ આવશે વેન્ટ, ગોનું વેન્ટ થશે તો આ ભૂતકાળમાં આવશે મતલબ યસ્ટરડેમાં આવશે, બરાબર. તો યસ્ટરડે અને ટુમોરો એ બંને આમાંથી અલગ પાડવાના છે, ખબર પડી બરાબર. હવે આગળ છે એક્ટિવિટી 11. હવે એક્ટિવિટી 11માં શું છે કે એક સ્ટોરી આપી છે, સ્ટોરી જેવું આપ્યું છે કે એમાં લખવાનું છે કે અસ્મા, અસ્મા નામની છોકરી છે, એના એક વાતચીત થઈ છે બે વચ્ચે, એના વિશેની વાત છે. તો અસ્મા લિવ ઇન ગાંધીનગર, એ ક્યાં રહે છે, ગાંધીનગર રહે છે. અસ્મા નામની છોકરી છે એ ગાંધીનગર રહે છે. વન ડે હર કઝિન રિઝવાન, એનો એક ભાઈ છે, એનો કઝિન, કઝિન મતલબ એનો ભાઈ, જે ભાઈ છે રિઝવાન એ કેમ ધેર, એ ત્યાં આવ્યો હતો. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ, જે એનો ભાઈ આવ્યો હતો, જે રિઝવાનનો ભાઈ, એને લેવા તે એ ક્યાં ગઈ, એ બસ સ્ટેશને ગઈ, એમ કે એને લેવા માટે બસ સ્ટેશને ગઈ. હી રિટર્ન હોમ, ત્યાંથી તેને લઈને પાછી આવી, એમ કે. તો અસ્મા ઓપરેટેડ ધ ડોર, અસ્માએ ઓપન ડોર કર્યું, એમ કે એને અસ્માએ રિટર્ન ઘરે આવી, ઘરે આવી પછી અસ્માએ ઓપન ધ ડોર, અસ્માએ એનું ઘર ખોલ્યું, એમ કે. તો અસ્મા, અસ્મા હવે જેવું ઘર ખોલે છે અને જોવે છે, અસ્મા સેડ રિઝવાન ઓ ઓ વેલકમ, તો કે ઓ ઓ વેલકમ, એવી રીતે એનું વેલકમ છે. આય આય એમ આપણે ગુજરાતી ભાષામાં નહીં કહેતા, આવ આવ તમારું વેલકમ છે, તારું સ્વાગત છે. ઓ વોટ ડુ આઈ સી, ઓ આ શું જોઉં છું હું, ઘર ખોલે છે અને એને કહે છે વેલકમ, અંદર આવ, અને અંદર આવવાનું કહે છે, તો કે આ શું જોઉં છું રિઝવાન. વોટ ઇઝ ધીસ રિઝવાન સેડ, રિઝવાન કહે છે વોટ ઇઝ ધીસ, આ શું છે. ઇન ધીઝ યોર હાઉસ અસ્મા, આ શું તારું ઘર છે અસ્મા, અસ્મા યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ, હા કમનસીબે આ મારું ઘર છે. રિઝવાન બટ યુ કાન્ટ એરેન્જ થિંગ્સ લાઈક ધીસ, તો કે પણ તું આ રીતે બધું ગોઠવે છે, તને આ રીતે બધી વસ્તુ ગોઠવવાની ગમે છે. ઓનલી અ મંકી કેન ડૂ ઇટ, આવું તો ખાલી વાંદરા કરી શકે, એમ કે. તું આ રીતે બધી વસ્તુ ગોઠવે છે, તને આવું બધું ગમે છે, એમ કે.
આવું તો વાંદરા ખાલી કરી શકે. અસ્મા, ઓ માય ગોડ, એ કહે છે કે ઓ માય ગોડ, અરે મારા ભગવાન, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. એ જાતે જ પછી કહે છે કે બેક ડોર, જે એનું પાછળનું ઘરનો દરવાજો હતો એ તો બંધ કરવાનો રહી ગયો હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. આઈ ફોરગોટ, ફોરગોટ મતલબ એ તો હું બંધ કરવાનો ભૂલી જ ગઈ હતી એમ કે. રિઝવાન, ઓ ડિયર, અરે ભગવાન, ઓ મારી વાલી, લુક ધેર ઓન ધ ટ્રી, જો કે ઝાડ ઉપર જો, ઝાડ એની બાજુમાં ઝાડ હતું તો કે ઝાડ ઉપર જો, ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. પેલો મંકી છે એ નસીબદાર છે, એ જો પોટેટો ચિપ્સ, યોર પોટેટો ચિપ્સ એટલે કે તારી જે પોટેટો ચિપ્સ છે, તારી જે બટાકાની ચિપ્સ છે એ બેઠો બેઠો એમ કે ખાય છે. અસ્મા, ધોઝ ચિપ્સ વેર ફોર યુ. એ ચિપ્સ તારા માટે લાયેલી હતી, તારા માટે હતી. ધ સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. તારા કરતાં મંકી નસીબદાર છે કે એને ચિપ્સ ખાવા મળી. રિઝવાન, ઓકે, લેટ્સ એર રીએરેન્જ ધ રૂમ ઇન ધ સિવિલાઇઝેડ વે. એટલે કે રિઝવાન સેડ, રિઝવાન કહે છે ઓકે લેટ્સ એરેન્જ ડ, એટલે કે ચાલ હવે આપણે તારો રૂમને ફરીથી જેવો હતો એવો વ્યવસ્થિત બધું ગોઠવી નાખીએ. અસ્મા, લેટ્સ ડુ ઇટ, હુપ હુપ. અસ્મા કહે છે હા ચાલ હવે આપણે ફરીથી ગોઠવી દઈએ. હવે એક વાંદરો આવે છે, અસ્મા જ્યારે એના જે કઝિન, એના કાકાનો છોકરો કે બાપાનો છોકરો કોઈ પણ હોય એના કઝિન કહેવાય, એને લેવા જ્યારે જાય છે અને લઈને આવે છે ત્યારે ઘરમાં જોયે છે તો બધું અસ્તવ્યસ્ત પડેલું હોય છે. કેમ? કેમ કે એના પાછળનો જે દરવાજો હતો એ ખુલ્લો રહી ગયો હતો અને એના કારણે વાંદરો એમ કે અંદર ઘરમાં આવી ગયો હતો અને એના કારણે બધું અસ્તવ્યસ્ત કરી નાખીધું, એના વિશેની ચર્ચા કરેલી છે એમ કે. હવે એના પાછળ છે તો વોટ ડીડ ધ મંકી ડુ, મંકીએ શું કર્યું હશે? અસ્તવ્યસ્ત કર્યું, પણ શું કર્યું હશે અસ્તવ્યસ્ત, એના વિશેની વાત કરી છે. તો ધ મંકી એન્ટર ધ રૂમ, મંકી રૂમની અંદર એન્ટર થયું. ઇટ સ્કેટેડ ઓલ ધ થિંગ્સ, એટલે કે એને જે બધી વસ્તુ હતી એ અસ્તવ્યસ્ત ફેલાવી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, જે ટેબલ ફેન હતો, જે ટેબલ પંખો, એને પલંગમાં નાખી દીધો હતો. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ, એનું જે ટેબલ હતું એ કોટ, કોટ મતલબ પાટની બાજુમાં હતું, નહીં સોરી, ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. ઓન ધ ટેબલ, એ ટેબલ હતું એ કોટની બાજુમાં મૂકી દીધું. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ, મંકીએ શું કર્યું? બ્રોક, બ્રોક એટલે તોડી નાખ્યું. શું તોડ્યું? સ્ટડી લેમ્પ, એટલે કે જે ભણવા માટેનો જે લેમ્પ હતો એ તોડી નાખ્યો. એન્ડ ટોર ધ બુક, અને જે ચોપડી હતી એ બધી ફાડી નાખી, એના પાના ફાડી નાખ્યા. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રો ધેમ આઉટ, એને શું કર્યું કે શૂ સ્ટેન્ડ હતું એમાંથી બધા જે જૂતા હતા, જે ચપ્પલ હતા એ બધા અસ્તવ્યસ્ત ફેંકી દીધા. ધ મંકી થ્રો ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર, એને જે મંકીએ જે સ્ટેચ્યુ મતલબ એક બાજુ મૂર્તિ પડી હતી એ પણ નીચે જમીન ઉપર ફેંકી દીધી. ઇટ વોઝ ધ કોર્નર, એ જે મૂર્તિ હતી એ કોર્નરમાં જે મૂર્તિ પડી હતી, સ્ટેચ્યુ મતલબ મૂર્તિ એ પડી હતી એ પણ નીચે ફેંકી દીધી. ધ કપબર્ડ વોઝ ક્લોઝડ, કપબડ હતું એ બંધ હતું, એ વખતે જ્યારે એ ગઈ ઘરેથી ત્યારે એ બંધ હતું, નાવ ઇટ ઇઝ ઓપન, પણ અત્યારે એ ઓપન છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વાસ, મંકીએ ફ્લાવર વાસ ફેંકી દીધો. ક્યાં ફેંક્યો? ઓન ધ સોફા, સોફા ઉપર ફ્લાવર વાસ, ફ્લાવર વાસ મતલબ ફૂલદાની ફેંકી દીધી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, અને જે સ્ટૂલ ઉપર હતી પણ અત્યારે સોફામાં પડી છે. ઓલ ધ ચેર્સ વેર અપસાઈડ ડાઉન, અને બધી જે ખુરશીઓ હતી એ બધી ઊંધી પડેલી છે. એ જે મંકી આવ્યો હતો ઘરમાં એને આ બધું અસ્તવ્યસ્ત કર્યું હતું એના વિશેની ચર્ચા કરી છે.
એ જ પ્રમાણે એક્ટિવિટી 12 હવે 12માં શું કરવાનું છે કે જે આગળ આપણે વિની સ્માઈલ એમાં જે ફ્લાઇંગ બાયસિકલ એ બાયસિકલ અહીંયા સરસ મજાની તમારે તમારી નોટમાં દોરવાની છે બરાબર. આજનું લેસન એક્ટિવિટી 10, એક્ટિવિટી 11 અને આ ચિત્ર દોરવાનું અને આ બધાનું આનું ભાષાંતર કરવાનું. એક્ટિવિટી 10માં બંને છૂટા પાડવાના, એક્ટિવિટી 11માં ઇંગ્લિશ અને ભાષાંતર કરવાનું અને એક્ટિવિટી 12માં ચિત્ર દોરવાનું રહેશે. આવજો.